ભાઈઓ બહેનો વિકાસ કરવો હોય ને તો જેમ પાણીનું મહત્વ છે ને એ જ રીતે વીજળીનું મહત્વ છે અને અંધારા જ્યાં સુધી દૂર ના થાય વીજળી ના આવે તો ભાઈઓ બહેનો ક્યારે પ્રગતિ શક્ય ન બને દુનિયા બદલાઈ ગઈ છે આજે તમે મોબાઈલ વગર તમારા માંથી એક બેઠો નહીં હોય વીજળી ન હોય તો ચાર્જ ક્યાં કરવા જશો તમે કોના ખીજા મોબાઈલ આવે આ વીજળી કોકે ના ગઈ છે મહેનત કરીએ છે આપણા ગુજરાતમાં વીજળીના ઉત્પાદનમાં આપણે એટલા બધા ગયા એટલા બધા નવા વીજળીના કારખાના ઉભા કર્યા આજે વીજળીમાં ગુજરાત સરપ્લસ થઈ ગયું છે સરપ્લસ આજે ગુજરાત જરૂરત કરતા વધારે વીજળી ઉત્પાદન કરતો થઈ ગયું છે અને વીજળી આવી આ કોરોના કાળમાં મોબાઈલ ફોન હતા વીજળી હતી તો ગામડામાં ઘરે બેસીને પણ બાળક મોબાઈલ ફોન પર ભણી શક્યું આ કામ આપણે કર્યું છે અને હવે તો ફાઈવજી લાવવાના છીએ ફાઈવજી સરકારો દ્વારા ઈમાનદારી કરેલા કામોને કારણે થયું છે આજે ગુજરાતમાં વીજળી પેદા કરવાની ક્ષમતા પહેલા કરતા પાંચ ગણી વધારે છે આજે ગુજરાતમાં વિન્ડ એનર્જી પવનચક્કી પાંચ ગણી કરતા વધારે વીજળી આપણે પેદા કરીએ છીએ કરવાનું કામ આજે આપણે કરીએ છીએ એટલું જ નહીં ઘેર સોલાર રૂપટોપ એની ચિંતા કરીએ છીએ અને મારું તો સપનું છે ભાઈઓ હમણાં તમે મોઢેરાનું વાંચ્યું હશે મોઢેરાની અંદર આખું ગામ આપણે સૂર્ય સૂર્યશક્તિ ચાલતું કરી દીધું છે ઘેર ઘેર ઉપર છત ઉપર સોલાર પેનલો લગાવી છે એટલે દરેક ઘરમાં પોતાનું જ વીજળીનું કારખાનું બની ગયું મારે તો ગુજરાતમાં બધે જ કરવું છે એટલે તમે વીજળી તો ઘરમાં મફત આવે જ પણ વધારાની વીજળી તમે વેચીને કમાઈ કરી શકો ઘેર બેઠા કમાણી થાય વીજળીમાંથી કમાણી થાય એ વાત તો મોદી જ કરી શકે ભાઈલા અને એ મારે કરવું છે હમણાં મેં મોઢેરામાં એક બેન જોડે ફોન પર વાત કરી ભાઈ આ સૂર્યનગરી કરીને તો હું આવી ગયો પણ પછી શું અનુભવ છે તો એમણે કહ્યું સાહેબ અમે તો હવે ઘરમાં એસી લાવવાનું નક્કી કર્યું છે ફ્રિજ લાવવાનું નક્કી કર્યું છે ભાઈ કેમ પૈસા તો કે હતા પણ પહેલાં ડરતા હતા મેં લાવતા કાં વીજળીનું બિલ એટલું બધું આવે તો આ રેફ્રિજરેટર અને આ એર કન્ડિશન અમને પાલવે નહીં લાંબાનો ખર્ચો તો પાલવે રાખવાનું ના પાલવે પણ હવે આ સોલર આવી ગયું છે ને એટલે બધું મફતમાં છે એટલે હવે તો તો રેફ્રિજરેટર લાવવાના છીએ એસી લાવવાના આ આ ક્રાંતિ ક્રાંતિ ગુજરાતમાં ઘેર આવે એના માટે આપણે કામ કરી રહ્યા છીએ એટલું જ નહીં અમારા ખેડૂતના જિંદગીમાં પણ મારે બદલ લાવવો છે એક વખત વીજળીના ભાવ માટે અમારા ઉત્તર ગુજરાતના ખેડૂતો આંદોલનો કરતા અમારા કચ્છી પટેલો બરાબર આંદોલનનું નેતૃત્વ કરતા મેદાનમાં ઉતરતા એમાં મોડાસા ગોળીઓ દેતી હતી કોંગ્રેસની ગોળીઓ દીધી ત્યાં આપણા અરવલ્લી જિલ્લાના છોકરાઓને મારી નાખ્યા હતા વીજળીમાં લેવા ગયા હતા અને મારી નાખ્યા હતા હવે આપણે વીજળીના ક્ષેત્રમાં એક પરિવર્તન લાવી રહ્યા છીએ અન્ન દાતા ઉર્જા દાતા બનાય ખેતરના શેડા ઉપર આપણે વાડ કરતા હોઈએ છીએ વાડમાં બે મીટર જમીન આપડી બગડે બે મીટર જમીન પડોશીની બગડે વિના કારણે ચાર મીટર જમીન આપણે બગાડી નાખતા હોઈએ ત્યાં સોલર પેનલ લગાવવાની તમારી આવશ્યક વીજળી તમારી સોલર પેનલમાંથી વાપરે તમને વીજળી મફત મળે અને વધારાની વીજળી અમારી સરકાર ખરીદી લે તમે જેમ અનાજ વેચો છો એમ વીજળી પણ વેચી શકો એ દિશામાં કામ કરવાનું ચાલી રહ્યું છે હવે વીજળી સસ્તી કરોડ જમાનો ગયો હવે અમારી વીજળી તમે ખરીદો ક્યારે એની વાત કરો એ કામ અમે કરી રહ્યા છે ભાઈઓ ભાઈઓ બહેનો વીસ વર્ષ પહેલા ગુજરાતમાં પંચાવન લાખ આસપાસ વીજળી કનેક્શન હતા આજે લગભગ બે કરોડે પહોંચ્યા છે અને સોલાર એનર્જી આયા પછી તો વીજળી જ વીજળી છે તમે પોતે કારખાનાના માલિક અને તમારી જ વીજળી જેટલી વાપરવી વાપરી વાપરો મફત આ ભગવાન સૂર્ય દેવતા તપી રહ્યા છે તમારા હાથમાં જે વાપરવું એટલું વાપરો આ કામ આપણે કરી રહ્યા છીએ પાંચ લાખ કરતાં વધારે કનેક્શનો આપણે પહોંચાડી દેતા છે આજે પાંચ લાખ જે હતા એ વીસ લાખે પહોંચ્યા